નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2ની અંદર વિષય છે કલ્લોલ. એમાં પહેલો પાઠ આવે છે શરણાઈ, ઢોલક અને રંગ. આ પાઠને લગતા જે કંઈ ગાલા સ્વાધ્યાય પોથીના જે પ્રશ્ન જવાબ છે એ આખા પાઠના આપણે અંત સુધી જોજો, જેથી કરીને દરેક પ્રશ્ન જવાબમાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે અને આવનારી પરીક્ષા માટે પણ તે ઉપયોગી થશે. તો જોતા જઈએ પ્રશ્ન જવાબ. પહેલો એમાં ગીત આવે છે, ગીત ગાવાનો છે, જેમાં બધા બાળકો ગીત ગાતા હોય છે એ જ છે. ફરો ફરો ને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફૂદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તાર તારલીઓ સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. તો આ રીતનો ગીત તમારે પણ ગાવાનું. બીજો પ્રશ્ન છે, એમાં ચિત્ર આપને આપેલા છે અલગ અલગ, એ ચિત્રમાં નીચે બોક્સ આપેલું છે, આવું ખાનું છે, એ ખાનાની અંદર તમારે એનું નામ લખવાનું છે અને એ જે તે ચિત્ર છે એને ઓળખવાનું છે, બરાબર. ચલો, તો પહેલું ચિત્ર છે એ કેનું છે, ખિસકોલીનું. પછી આ છે એ ઉંદરનું છે, હા બિલાડીનું છે. બીજી લાઈનના જે ચિત્ર છે એમાં આવશે ચાંદો, વાદળ ને વિમાન. ત્રીજી લાઈનમાં જે ચિત્રો છે એમાં આવશે બોલ, ફુગ્ગો ને સૂરજ. ચોથી લાઈનમાં જે ચિત્રો છે એમાં આવશે ચોકલેટ, તારા ને ટોપી, બરાબર. પછી ત્રીજો જે પ્રશ્ન છે, ચિત્રો જોઈને વાર્તા કહેવાની છે. તો પેલા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે બધા જ ઉંદર છે ઘરની અંદર દરવાજામાંથી અંદર આવી જાય છે. બધા જ ઉંદર ઘરમાં આવે છે તો ઘરની અંદર રહેલા જે માણસો છે એ ભાગા દોડી કરવા માંડે છે, ઉંદરને પકડવા માંડે છે અને ઉંદર છે બધી જ વસ્તુને વેરવિખેર કરી નાખે છે. ત્રીજા ચિત્રમાં દેખાય છે કે એક વાંસળીવાળો છે, એ વાંસળી વગાડતો વગાડતો દૂરથી આવી રહ્યો છે ઘર પાસે. અને ઉંદર જે ચોથા ચિત્રમાં જુઓ છો કે એ વાંસળી વગાડવાવાળો જે બાળક છે એ જ્યારે બરાબર અહીંયા નજીક આવે છે ઘરની નજીક, તો ત્યાંથી બધા ઉંદર છે એ વાંસળી સાંભળીને તેની નજીક આવવા માંડે છે. અને એ પાંચમા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે એ બધા જ ઉંદર છે એને બરાબર વાંસળી વગાડતો વગાડતો આગળ પોતે જાય છે અને પાછળ ઉંદર બધા ચાલી આવ્યા છે અને એ બધા નદી તરફ લઈ જાય છે ઉંદરને. છઠ્ઠા ચિત્રમાં જોઈ શકો છો કે એ જે ઉંદર ભગાડી મૂકે છે બીજી બાજુએ, ત્યારે એ પોતે છઠ્ઠા ચિત્રમાં પોતે પૈસાની માંગ કરે છે બરાબર બીજા લોકો પાસે. અને સાતમા ચિત્રની અંદર એ બધા બાળકો એની ફરતે ફરી રહ્યા છે, વાંસળી વગાડતો વગાડતો આગળ જાય છે. અને આઠમા ચિત્રમાં તે જે ઉંદર ભગાડવાળો વ્યક્તિ છે એને બધા જ પૈસા છે જે ઉંદર ભગાડી દીધા એના આપે છે, જે તે લોકો છે તમે સામે જોઈ રહ્યા છો એ બધા ચિત ટૂંકમાં ઉંદરને ભગાડી મૂકે એટલે પૈસા આપ્યા એને. પછી અલગ અલગ પ્રશ્નો છે ચોથા પ્રશ્નમાં, કે એના આધારે તમારે વાતચીત કરવાની. એમાં પહેલું છે કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી, તો તમે જોઈ શકો છો કે જ્યારે ઉંદર છે ઘરની અંદર આવે છે ને બધા વેરવિખેર કરવા માંડે છે અને સાથે જ્યારે વાંસળી વગાડવાવાળો જ્યારે ઉંદરને ભગાડી મૂકે છે ત્યારે મજા આવે છે. બીજું, તમને આ વાર્તામાંથી ક્યાં ક્યાં શબ્દો યાદ છે તો એ શબ્દો તમારે કહેવાના. ત્રીજું, તમે વાંસળીવાળા હો તો તમે શું કરી શકો, બરાબર, તો તમે પણ આ જ રીતે કંઈક કાર્ય કરશો. ચોથું, લોકોએ રૂપિયા ન આપ્યા હોત તો શું થાત, તો વાંસળી વગાડવાળો વ્યક્તિ છે ત્યાંથી વયો જાત અને ફરી પાછા બધા ઉંદર ઘરમાં આવવા લાગત, બરાબર, ભગાડી ન મૂકે તે. પાંચમું છે, વાંસળી સિવાય તમને શું શું વગાડવું ગમે, તો તમને જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું ગમતું હોય, જે બરાબર સંગીતનું સાધન વગાડવું ગમતું હોય એ તમે કહી શકો. પછી પાંચમા પ્રશ્ન છે, એમાં સાચા અને ખોટા વાક્યો છે, એમાં સાચા વાક્યની સામે સાચા નિશાની, ખોટા વાક્ય સામે ખોટા નિશાની કરતી જવાની. પહેલું છે, ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા, તો એમાં જવાબમાં સાચું આવશે. બીજું છે, વાંસળીવાળાને ટૂંકા વાળ હતા, તો એમાં જવાબમાં ખોટું આવશે. ત્રીજું છે, વાંસળીવાળાએ પીળી ટોપી પહેરી હતી, તો એમાં ખોટું આવશે. ચોથું છે, ઉંદર જાડા અને પાતળા હતા, એમાં સાચું આવશે.
પાંચમું છે કબાટમાંથી ઉંદર નીકળતા હતા, એમાં પણ સાચું આવશે. છઠ્ઠું છે વાંસળીવાળાની આગળ ઉંદર દોડતા ગયા, એમાં ખોટું આવશે, પાછળ દોડતા આવતા હતા ને. સાતમું છે ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા, એમાં સાચું આવશે. આઠમું છે બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા, એમાં પણ સાચું આવશે. નવમું છે વાંસળીવાળો વધુ ઉંદરોવાળા ગામમાં જ રહેતો હતો, તો એમાં ખોટું આવશે. દસમું છે ગામ લોકોએ વાંસળીવાળાને 100 રૂપિયા આપ્યા, એમાં જવાબમાં ખોટું આવશે, વધારે આપ્યા હતા. છઠ્ઠો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકના ચિત્રો અને વાર્તાના આધારે સાચા ઉત્તરની સામે સાચાની નિશાની કરતી જવાની. પહેલું છે ચિત્રમાં શું શું દેખાય છે, તો એક તો વાંસળીવાળો દેખાય છે, રસ્તો દેખાય છે, બાળકો દેખાય છે, ઉંદર દેખાય છે, મકાન દેખાય છે, ઝાડ દેખાય છે, બરાબર. તો એટલા જે ચિત્રમાં દેખાય છે વસ્તુઓ એની સામે રાઇટ કરી દેવાની. બીજું છે ઉંદર કેવા કેવા હતા, તો ઉંદર જાડા, કાળા, નાના, ધોળા, મોટા ને પાતળા હતા, તો એટલે આ જે શબ્દ છે એની સામે રાઇટ કરી દેવાની. ત્રીજું છે ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે, ચિત્રમાં 4 બાળકો દેખાય છે, એટલે એમાં 4 સામે રાઇટ કરવાની. ચોથું છે એમાં પાઠ્યપુસ્તકના પાના નંબર 1 પર કેટલા ઉંદરો દેખાય છે, તો એમાં 12 ઉંદરો દેખાય છે, તો 12 ઉપર રાઇટ કરવાની. પાંચમું છે વાંસળીવાળાએ શું શું પહેરેલું છે, તો એમાં લાલ ટોપી પહેરેલી છે, એટલે એમાં રાઇટ આવશે, અને પીળો ડગલો પહેરેલો છે એમાં રાઇટ આવશે. છઠ્ઠું છે પાઠ્યપુસ્તકના પાના નંબર 2 પર ઉંદરોની પાછળ શું શું દેખાય છે, તો કે ઝાડ દેખાય છે અને મકાન દેખાય છે, તો એ 2માં રાઇટ આવશે. સાતમો પ્રશ્ન છે તમારી શાળામાં ખૂબ જ ઉંદર આવી જાય તો શું થાય, એ લખો. તો વર્ગખંડમાં દર કરશે, બરાબર, ચોપડીઓ જોવો છો કાપી નાખશે, પછી પુસ્તકો કાપી નાખશે, બરાબર, પછી ખાવાની વસ્તુઓ ખાઈ જશે, શાળાને ગંદી કરશે, બરાબર. આજને વાક્યો છે એ લખવાના છે. આઠમો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરીને રાઇટની નિશાની કરવાની છે. પહેલું છે અમે આ ઉંદરોથી હારી ગયા, તો ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા એવું કહી શકીએ, તો એમાં સાચું આવશે. બીજું છે વાંસળીવાળો નદી ઓળંગી ગયો, તો વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો, એટલે એમાં 60 આવશે, સાચું આવશે વાક્ય. ત્રીજું છે ચારેકોર હો હો હો, તો બધી બાજુની જાત જાતના અવાજો આવતા હતા, તો એને કહેવાય ચારેકોર હો હો, તો એમાં સાચું આવશે. ચોથું છે ઉંદર સઘળા ટાળો તમે, તો ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ એમ કહે ને, તો એમાં સાચું આવશે. પાંચમું છે છાનો માનો ચાલ્યો જા, તો બોલ્યા વગર જતો રહે એમ કહેવાય, એટલે એમાં સાચું આવશે. નવમો પ્રશ્ન છે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે વાંસળીવાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા, તો શું વગાડી હતી, વાંસળી વગાડી હતી, અને બધા ઉંદરો તેની પાછળ ચાલ્યા, બરાબર. બીજું છે ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાંસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં, તો ઉંદરોને નદીમાં લઈ જનાર, બરાબર, વાંસળીવાળાને ગામ લોકોએ 1000 રૂપિયા આપ્યા નહીં. ત્રીજું છે વાંસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી ખાલી જગ્યા લાગ્યો, તો ગામ વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો. ચોથું છે વાંસળીવાળાએ બીજી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા, તો બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેની પાછળ ચાલ્યા. પછી પ્રશ્ન નંબર 10મો છે આ વાર્તાને ચિત્રના આધારે રાઇટ અને અન્ય વાર્તાના જે ચિત્રો હોય તો એના સામે રોંગની નિશાની કરવાની. તો ચિત્ર આ વાર્તાના છે એમાં એક આ છે પહેલું અને ત્રીજું આ ચિત્ર છે, એમાં 2માં રાઇટ આવશે. આ કાગડાવાળું અને આ કાચબાવાળું 2 રોંગ આવશે, એ આ વાર્તાનું ચિત્ર નથી, એટલે એ 2માં ખોટાની નિશાની આવશે. 11મો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો, જેમાં પહેલું છે ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા, તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં અને કબાટમાં ઉંદરો જોવા મળતા હતા. બીજું છે ઉંદરો કેવા કેવા હતા, તો ઉંદરો છે એ નાના, મોટા, જાડા, પાતળા, કાળા અને ધોળા ઉંદરો હતા. ત્રીજું છે ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી, તો સુખેથી ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે, આવી મુશ્કેલીઓ થતી હતી. ચોથું છે વાંસળીવાળાએ શું પહેર્યું હતું, તો વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી હતી અને પીળો ડગલો પહેર્યો હતો. પાંચમું છે ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું, તો ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ કહ્યું કે અમે
ઉંદરોથી ખૂબ કંટાળી ગયા છીએ, તમે ઉંદરોને કાઢો તો અમે 1000 રૂપિયા આપીશું. છઠ્ઠું છે, વાંસળીનો અવાજ સાંભળી ઉંદરો કેવી કેવી રીતે આવ્યા. તો વાંસળીનો અવાજ સાંભળી ઉંદરો નાચતા કૂદતા દોડતા ઉંદરો આવ્યા. સાતમું છે, વાંસળીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે? તેનો જવાબ આવશે, વાંસળીવાળો છોકરાને લઈને નદી કિનારે લઈ જાય છે. આઠમું છે, ગામ લોકોએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તેનો જવાબ આવશે, ગામ લોકોએ વાંસળીવાળાને 1000 રૂપિયા આપ્યા. બારમો પ્રશ્ન છે, ગીતમાં ખૂટતા શબ્દો લખો. તો એ પ્રમાણે ગીતની અંદર ખૂટતા શબ્દો લખીએ તો, ફરો ફરોને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરોને છોકરા ફૂદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડી, પેલી તારલાઓ સૌ ઉંદરડી, ફરો ફરોને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. તો આ રીતના ખૂટતા જે કંઈ શબ્દો હોય એ ગીતની અંદર યોગ્ય શબ્દ લખી નાખવાના. પછી તેરમો પ્રશ્ન છે, બેમાંથી કયું ચિત્ર તમને વધારે ગમે છે? એ ચિત્રની સામે રાઈટની નિશાની કરવાની. તો આ બે ચિત્ર છે એમાંથી આ ચિત્ર ગમતું હોય તો એમાં રાઈટની નિશાની કરવાની, આ ગમતું હોય તો એમાં રાઈટની નિશાની કરવાની, આ બંનેમાંથી પોપટનું ચિત્ર કયું ગમે છે તો કે આ, તો એમાં રાઈટની નિશાની કરવાની, કૂતરાનું ચિત્રમાં કયું ગમે છે તો કે આ ગમે છે તો એમાં રાઈટની નિશાની કરવાની, એવી રીતે. તો ચિત્રના આધારે મિત્રો તમે વાતચીત કરી શકો કે આ બે ચિત્રમાં શું સરખું છે. તો કે જે પ્રાણીનું ચિત્ર છે બાજુબાજુમાં સરખા આપેલા છે, આ બે ચિત્રમાં શું જુદું છે? તો એક છે એ રિયલ ચિત્ર છે, ઓરિજિનલ જે પ્રાણી હોય કે પક્ષી હોય, જેમ કે બિલાડીનું અહીંયા ઓરિજિનલ ચિત્ર છે જે સાચું છે અને આ કાર્ટૂન ચિત્ર છે. પછી તમે આવા ચિત્ર જોયા છે? તો કે હા, અમે આવા ચિત્રો જોયા છે. પછી પંદરમું છે, તમે જોયેલા કાર્ટૂનના બાજુમાં રાઈટની નિશાની કરીને નીચે નામ લખવાના છે. તો અહીંયા તમને કાર્ટૂન આપેલું છે, બરાબર. આ પાત્રોને તમે ઓળખો છો, કોણ છે એ? છોટા ભીમ, બરાબર. અને રાઈટની નિશાની કરવાની, બરાબર. લગભગ બધા ઓળખતા જ હોય છે આ બધા પાત્રોને. પછી આ કોણ છે? ડોરેમોન, તેમાં રાઈટની નિશાની કરવાની, ઓળખતા હોય એટલે. આ પોકેમોન, બરાબર, એટલે મારા રાઈટની નિશાની કરવાની. પછી આ મિકી માઉસ, એટલે મારા રાઈટની નિશાની કરી નામ લખતું જવાનું. આ ટોમ એન્ડ જેરી, એટલે મારા રાઈટની નિશાની કરવાની. આ કોણ છે? મોટું પતલું, એટલે મારા રાઈટની નિશાની કરવાની. સોળમું છે, ચાલો ચિત્ર દોરીએ. તો અહીંથી આવી રીતના ચિત્ર દોરવાનું છે, બરાબર. આવું જ ચિત્ર અહીં દોરવાનું છે. દોરવાની રીત છે કે પહેલાં રાઉન્ડ કરવાનું બંને બાજુ, પછી આવી રીતના આંખો કરવાની, આવી રીતના, બરાબર, ગાલ કરવાના, એના મોઢું કરવાનું, પછી મૂછો કરવાની. એ રીતના છોકરી દોરી હોય તો આવી રીતનું, પછી આવી રીતનું, આવી રીતનું, એવી રીતના છોકરી છે દોરવાની, બરાબર. આ સ્ટેપ પ્રમાણે દોરશો એટલે સરળતાથી દોરાઈ જાય. આવી રીતે પહેલાં આંખ દોરવાનું હોય, પછી એની અંદર આવું, એની અંદર આવું, એમ. સેમ વસ્તુ આની અંદર મધમાખી દોરી હોય તો આવી રીતની દોરતી જવાની સ્ટેપ પ્રમાણે, એટલે દોરાઈ જાય, બરાબર. સતમમાં છે, નીચેનું ચિત્ર જોઈને તમે તમારા મિત્રને વાર્તા કહો. તો આ ચિત્ર તમે જોઈ શકો છો, ભાલુ છે, અહીંયા ખિસકોલી છે, અહીંયા એક છોકરો સંતાઈ ગયો છે ઝાડ પાછળ. તો આના આધારે તમે વાર્તા પણ કહી શકો કે એક જંગલ છે, જંગલની અંદર રીંછ આવે છે, છોકરો લપાઈને, બરાબર, સંતાઈ ગયો છે રીંછને જોઈને, ખિસકોલી તે રીંછ તરફ જોઈ રહી છે, એ રીતના વાર્તા તમે કહી શકો. કવિતા અભિનય સાથે ગાવાની છે, રમેશ પારીખની કવિતા છે. ચપટી વગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ, તું કપડાં ધુએ ભલે ધબ ધબ ધબ, હું પાણીમાં નહીં કરું છબ છબ છબ, મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ, બા મને મુન્ની રમાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. તો રમેશ પારેખની સરસ મજાની કવિતા છે, એ પણ તમારે અભિનય કરતાં કરતાં ગાવાની છે. પછી ઓગણીસમું છે, નીચેના પ્રાણીઓ પક્ષીઓને ક્યાં જોયા હતા તમે અને કેવા હતા એ લખવાનું છે. તમને નમૂનો આપ્યો છે, જેમ કે અહીંયા મોર છે એનું ચિત્ર તમે, તો મેં ખેતરમાં મોર જોયો હતો અને તેને રંગબેરંગી પીછા હતા, આવા બે વાક્ય લખવાના હોય. એ રીતના પોપટનું ચિત્ર છે, તો મેં ઝાડ પર પોપટ જોયો હતો
તે લીલા રંગનો હતો. પછી વાઘ છે તો તે જંગલમાં, મેં જંગલમાં વાઘ જોયો હતો, તેના શરીર પર પટ્ટા હતા. પછી હરણનું ચિત્ર છે તો મેં ખેતરમાં હરણ જોયું હતું, હરણના શરીર પર ગોળ ટપકા હતા. પછી આ કબૂતરનું ચિત્ર છે તો મેં આકાશમાં કબૂતર જોયું હતું, તે રાખોળી રંગનું હતું. પછી ઘોડાનું ચિત્ર છે તો મેં તબેલામાં ઘોડો જોયો હતો, તે ચણા ખાતો હતો. પછી કાગડાનું ચિત્ર છે તો મેં આકાશમાં કાગડો જોયો હતો, તે કાળા રંગનો હતો. પછી આ ઊંટનું ચિત્ર છે તો મેં રણમાં ઊંટ જોયું હતું, તેની ડોક લાંબી હતી. પછી આ સસલાનું ચિત્ર છે તો મેં જંગલમાં સસલું જોયું હતું, તે સફેદ રંગનું અને સુવાળું હતું. સુવાળું એટલે નરમ, સોફ્ટ હોય ને. પછી સિંહ છે, મેં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોયો હતો. જૂ હોય ને, જૂ પ્રાણી સંગ્રહાલય જ્યાં પ્રાણીઓ રાખે, પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોયો હતો, તેને કેસવાળી હતી. બરાબર, આ જે એના વાળ છે એને શું કહેવાય, કેસવાળી કહેવાય. પછી હાથીનું ચિત્ર છે, મેં રસ્તા પર હાથી જોયો હતો, તેને લાંબી સૂંઢ હતી. પછી મેં નદીમાં બગલો જોયો હતો, તે સફેદ રંગનો હતો, તે માછલી ખાતો હતો. આવી રીતના જે તે ચિત્ર છે એના આધારે બે બે વાક્ય લખવાના છે. પછી 20મો પ્રશ્ન છે, પશુ પંખીની ખોરાક લેવાની ટેવોનું અવલોકન કરો અને એ મુજબ અભિનય કરવાનો છે. જેમ કે આ મોં વડે પાણી પીએ છે, આ દૂધ પીએ છે. બરાબર, ભેંસ છે એ પાણી પીએ છે અને દૂધ છે એ બિલાડી પીએ છે, તે રીતના અભિનય કરવાનો. પછી દાંત વડે આ ખોરાક ખાય છે પોપટ, ખિસકોલી પણ ખોરાક ખાય છે. બરાબર, તો એ રીતના ટૂંકમાં અભિનય કરવાનો, તમારે એવી એક્શન કરવાની. વાંચો અને જોઈને લખો, તો અહીંયા ઈજ શબ્દ લખવાના, જેમ કે જબ્બો, ધક્કો, પટ્ટી, બુટ્ટી, બાજુમાં એનો ઈજ શબ્દ લખવાનો. થપ્પો, મુઠ્ઠી, એકો, ચડ્ડી, કાંકરા, આંબલી, મંદિર, ખંજરી. પછી વાંચો અને જોઈને લખો એવો 22મો પ્રશ્ન છે, એમાં પેલું છે ડબ્બામાં લાડુ છે, તો બે વાર એ વાક્ય લખવાનું. ડબ્બામાં લાડુ છે, બરાબર, એ બે વાર વાક્ય લખવાનું. ભાઈ બીજું, પિયુષ પાસે દડો છે, એવા બે વાક્ય લખવાના, ઈના ઈજ આમાંથી જોઈને જ લખવાના સરખે સરખા. બરાબર, પછી કૃષ્ણ ભગવાન છે, અને ત્રીજું વાક્ય શ્રીકૃષ્ણના માથે મુગટ છે, તો એ બે વાક્ય સેમ વસ્તુ એમાં જ લખવાની. ચોથું છે રાજાઓ યજ્ઞ કરતા હતા, તો એના ઈજ વાક્ય ત્યાં પણ લખવાના. પાંચમું ગામમાં ઘણા ડુક્કર હતા, તો એ બે વાક્ય એમાં એમાં લખવાના, ગામમાં ઘણા ડુક્કર હતા. બરાબર, ત્રીજું પણ એ જ રીતના છે, વાંચો અને જોઈને લખવાનું છે, જેમાં અલગ અલગ શબ્દ છે. શ્રીમંત, અક્ષર, શ્રદ્ધા, વિજ્ઞાન, પક્ષી, ઋતુ, પરીક્ષા, પ્રદક્ષિણા, રક્ષણ, ઋગ્વેદ, શાપ, જ્ઞાનકોશ, લક્ષ્મણ, શ્રીદેવી, દ્રાક્ષ, એના એ જ શબ્દ બાજુમાં લખવાના છે જોઈને. બરાબર, 24મું જેમાં ફકરો વાંચીને ક્ષ્ર, ક્ષ અને જ્ઞ મૂળાક્ષર જેમાં આવતા હોય ને તેવા શબ્દ શોધીને લખવાના છે. બરાબર, આખું તમને આપેલું છે પેરેગ્રાફ. એક રાજા, તેનું નામ શ્રીધર, તે એક ક્ષત્રિય હતો, તેની એક રાણી, તેનું નામ પ્રજ્ઞા, બંનેને ભગવાન પર ખૂબ શ્રદ્ધા. રાજા ધર્મપરાયણ, રાજાએ ખૂબ યજ્ઞ કર્યા, જ્ઞાનનો ભંડાર, ઋષિઓને માન આપે છે, દુશ્મનોને ક્ષમા, વૃક્ષોની પૂજા કરે, પક્ષીઓને ચણ નાખે, રાજા શ્રમનું મહત્વ સમજે, પ્રજા પણ શ્રમનું મહત્વ સમજે, તેથી પ્રજા સુખી હતી. તો શ્રવાળા શબ્દ છે એમાંથી શોધીને લખવાના, જેમ કે શ્રીધર, ક્ષત્રિય, શ્રદ્ધા, બરાબર, ક્ષમા, શ્રવાળા. બરાબર, ક્ષમા તો ક્ષમા આવશે, ક્ષની અંદર આવશે, શ્રમ લખી શકો. બરાબર, શ્રીધર, શ્રદ્ધા ને શ્રમ, પછી ક્ષવાળામાં ક્ષત્રિય, ક્ષમાને પક્ષીઓ, પછી જ્ઞવાળામાં યજ્ઞ. બરાબર, પછી પ્રજ્ઞા, આ પ્રજ્ઞાવાળું હતું ને, એ પ્રજ્ઞા એ લખી શકો આમાં, ને જ્ઞાન. બરાબર, એ રીતના શબ્દ લખવાના. પછી 25મું છે, નીચેના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. જેમ કે નમૂનો આપ્યો છે પાણીનો, છોડને પાણી પીવડાવો, તો બાગમાં શું લખી શકીએ, બાગમાં વૃક્ષો વાવવા જોઈએ. પછી પેટીમાં શું લખી શકીએ, પેટીની અંદર થેલી છે. ડગલોમાં વાંસળી વાળાએ પીળો ડગલો પહેર્યો હતો. દિવસમાં શું લખી શકીએ, એક દિવસ વાંસળી વાળો આવ્યો. હજારમાં શું લખી શકીએ, ગામ લોકોએ વાંસળી વાળાને 1000 રૂપિયા આપ્યા. રસ્તો, એમાં શું લખી શકીએ, વાંસળી વાળો રસ્તા વચ્ચે વાંસળી ઓગાળવા લાગ્યો.
ટોપીમાં શું લખી શકીએ? વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી હતી. નદીમાં શું લખી શકીએ? ઉંદરો બધા નદીમાં ડૂબી ગયા. વાંસળીમાં શું લખી શકીએ? વાંસળીવાળાએ વાંસળી વગાડી. 26મો પ્રશ્ન છે, પાઠના ક્રમમાં વાક્યો ગોઠવવાના છે. બરાબર, તો અહીંયા તમને અલગ અલગ વાક્યો આપેલા છે, એ પ્રમાણે ક્રમ જે આવતો હોય ને એ પ્રમાણે આપણે લખવાનું. તો પહેલું વાક્ય આવશે ખૂવાળું. ખૂ એટલે હું એક હતું ગામ. પછી બ વાળું વાક્ય આવશે, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. પછી સ વાળું વાક્ય આવશે, એક દિવસ વાંસળીવાળો આવ્યો. પછી ર વાળું વાક્ય છે, ઉંદર સગડા ટાળો તમે. પછી સ વાળું વાક્ય, વાંસળીવાળો આગળ ચાલે. પછી અ વાળું વાક્ય, ઉંદર બધા પાછળ દોડે. પછી બી વાળું વાક્ય, ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. પછી નવ વાળું વાક્ય બધા છોકરા બહાર આવ્યા. દ વાળું વાક્ય, વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી. પછી નમ વાળું વાક્ય, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય, લે ભાઈ તારા 1000 રૂપિયા. બરાબર, ખૂબ સરસ અભિનંદન એવું આ લખેલું છે. ખૂબ સરસ અભિનંદન છે. તો આ રીતના ખૂબ સરસ અભિનંદન પ્રમાણે જે કંઈ વાક્ય હતા ને એ ક્રમમાં ગોઠવવા આપણે. રેડી? 27મું છે, વાંચો અને મજા પડે તો તેના તમારા મિત્રોને પણ તમે કહી શકો. વાર્તાઓ છે નાની નાની. સાહેબ કહે છે, શાળાએ મોડો કેમ આવે છે? એટલે સાહેલ કહે છે, રસ્તામાં લખ્યું છે. સાહેબ કે, શું લખ્યું છે? કે સાહેલ કહે છે, આગળ શાળા છે, ધીમે ચાલો. એટલે ધીમે મોડો આવે છે, ત્યાંથી ધીમે ચાલવા માંડે છે. હવે સિંહ ને હાથી વચ્ચેનો વાર્તાલાપ છે. સિંહ કહે છે, એ હાથી, આ જંગલનો રાજા કોણ? હાથી કે, મને ખબર નથી. સિંહ કે, તને ખબર ન હોય એવું ન બને, જા શોધી લાવ. હાથી કે, કહ્યું ને મને ખબર નથી. કહી સૂંઢને સિંહ છે એને સૂંઢમાં લઈને દૂર ફેંકી દીધો. સિંહ કે, હાથીભાઈ, શોધવા ન જવું હોય તો ના પાડી દેવાય ને આમ ફેંકી ના દેવાય, લ્યો. પછી 28મું છે, શબ્દ બનાવીને ખાનામાં લખતા જવાના. તો પહેલો આવી રીતના છે, એમાં ક થશે, એક હોય તો, બે હોય તો નો મ થાય, ત્રણ હોય તો ર થાય, ચાર હોય તો ગ થાય, એટલે પાંચ હોય તો હણ થાય, છ હોય તો સ થાય, ને સાત હોય તો ચ થાય. તો નમૂના પ્રમાણે એક અને ત્રણ વાળું તો ક ને ર, એવી રીતના એક ઉદાહરણ આપ્યું. પછી આ જે છે એમાં ચ છે અને ત્રણ વાળું છે એમાં ર છે, તો ચ ર. પછી એવી રીતના આ વાક્ય થશે, મ અને હણ એટલે મણ. પછી આ ર ગ, પછી આ ચણ, આ સણ, આ ગરમ, આ રમણ, આ ચરણ. બરાબર, એના વાક્ય છે, એ ટૂંકમાં શબ્દ છે એ બનશે. 29મું છે, બિલાડીથી બચવા ઉંદરે કઈ પ્રયુક્તિ કરી અને તેના પાંચ વાક્યો લખો. તો ઉંદર છે એ તમે જોઈ શકો છો કે એક અરીસા પાસે જાય છે. બરાબર, પ્રયોગશાળાની અંદર. અને અરીસા પાસે જઈ અને પોતે અરીસો છે એ વક્ર છે અરીસો, એટલે પોતાનું જે કદ હોય એના કરતાં પોતે મોટો દેખાય છે. તો ઉંદરની સાઇઝ મોટી જોઈને બિલાડી છે એ ગભરાઈ જાય છે અને તાકાત બતાવે છે ઉંદર છે એ, એટલે બિલાડી ભાગી જાય છે. તો એ રીતના પાંચ વાક્ય તમે લખી શકો. પહેલું વાક્ય, પ્રયોગશાળામાં ઉંદર અને બિલાડી દોડાદોડી કરી રહ્યા હતા. બીજું વાક્ય, બિલાડી છે ઉંદરને પકડવા તેની પાછળ દોડી રહી હતી. ત્રીજું વાક્ય, અચાનક ઉંદરને એક યુક્તિ સૂજી. ચોથું વાક્ય, તેણે અરીસામાં જોયું અને તે મોટો દેખાયો. પાંચમું વાક્ય, આ જોઈ બિલાડી ડરી ગઈ અને ભાગી ગઈ. પછી એવી જ રીતની પ્રવૃત્તિઓ આપી છે, વિદ્યાર્થીઓની સર્જન શક્તિ વિકસે એના માટે શિક્ષકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રાણી પક્ષી કે વ્યક્તિનું ઓરિજિનલ ચિત્ર આપીને તેનું કાર્ટૂન ચિત્ર દોરવા માટેનું કહેવાનું. જે રીતના અહીંયા ઉંદરનું ઓરિજિનલ ચિત્ર છે અને કાર્ટૂનનું ચિત્ર દોર્યું. વિદ્યાર્થીઓને મૌખિક અભિવ્યક્તિ વિકસે અને કલ્પના શક્તિ ખીલે એના માટે વિચારવાનું અને કહેવાનું. અને શિક્ષક હેઠળ છે, શિક્ષકે હરીફાઈનું આયોજન પણ કરી શકે. જાદુઈ થેલીમાંથી વિદ્યાર્થીઓને વારાફરતી કાલ્પનિક બનાવીને ચિઠ્ઠીઓ ઉપાડવાની કહેવાની અને એમાંથી શું લખેલું છે એના વિશે બોલવાનું. જેમ કે ઘરમાં દૂધ ન લાવવામાં આવે તો શું થાય, કંડક્ટરની નોકરી મળી જાય તો શું થાય, બહાર ગામ જતાં ગાડીને પંચર પડે તો શું કરવું, રમત રમવા માટે કોઈ સાથી ન મળે તો શું કરવું, એવી અલગ અલગ વાક્યો છે એના વિશેની માહિતી એમને પૂછવાની. ત્રીજું છે, વિદ્યાર્થીઓમાં અવલોકન શોધન અને લેખન શક્તિ વિકાસ પામે એના માટે જુદી જુદી વાર્તાઓ કહેવાની, વાંચવાની,
અને વંચાવવાની અને સારા એવી બાબતોની તારવણી કહેવાની, જેમ કે સારા રાજાને ઉંદરની વાર્તા છે, એમાં રાજાને મીઠાઈઓ ખૂબ ભાવે છે પણ મહેલમાં ઉંદરોનો ત્રાસ છે, બધી મીઠાઈઓ ઉંદરો ખાઈ જાય છે કે બગાડી નાખે છે, રાજા ઉંદરને દૂર કરવા બિલાડીઓ લઈ આવે છે અને બિલાડીઓને ભગાડવા કૂતરાઓ લઈ આવે છે, કૂતરાઓને કાઢી મૂકવા સિંહ લઈ આવે છે, પણ દર વખતે રાજા વધુને વધુ મુશ્કેલીમાં મુકાય છે, તેને મુશ્કેલીઓની દૂર થતી નથી. હવે રાજાના ઉંદર નામની આ વાર્તામાંથી તમને જે બાબત ગમતી હોય કે એના વિશે તમે વિદ્યાર્થી પાસે વાર્તા શોધવા માટે કહો, બરાબર, તો એના માટે તમે એવી માહિતી આપી શકો કે ભાઈ મીઠાઈ કઈ કઈ માં હતી વાર્તામાં, તો કે બરાબર એવી રીતના કોઈ પણ તમે માહિતી એમને પૂછી શકો, બરાબર, પ્રાણીઓ વિશેની માહિતી, પ્રાણીઓના અવાજ, તમને મીઠાઈ કઈ કઈ ગમે છે, તો કે ભાઈ પેંડા, જલેબી, ગુલાબજાંબુ, બરફી, સુખડી. પ્રાણીઓ, તો કે ઉંદર, બિલાડી, કૂતરો, સિંહ, બરાબર. પ્રાણીઓ ક્યાં ક્યાં અવાજ કાઢે, તો ચું ચું, મ્યાઉ મ્યાઉ, ભાવ ભાવ, એવી રીતના અવાજો એને પૂછવાના. અને પછી સરસ મજાનું ગીત છે ગવડાવવાનું, તનમનીઓનું ગીત છે, બરાબર, ગાય એનું ગીત. પીપુડીવાળાનો પહેલો તનમન્યો, પહેલો તનમન્યો ચોરી ગયો એ તો કેળાનો કરણ લ્યો. કેળા ખવાય છે ભાઈ, કેળા ખવાય છે, છાલો ફેંકાય છે ભાઈ, છાલો ફેંકાય છે. ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે, મનમાં ને મનમાં તનમન્યો મૂંઝાય છે. પીપુડીવાળાનો પેલો તનમન્યો, પેલો તનમન્યો ચોરી ગયો એ તો ચીકુનો કરંડિયો. ચીકુ ખવાય છે ભાઈ, ચીકુ ખવાય છે, ઠળિયા ફેંકાય છે ભાઈ, ઠળિયા ફેંકાય છે. ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે, મનમાં ને મનમાં તનમન્યો મૂંઝાય છે. પીપુડીવાળાનો પેલો તનમન્યો, પેલો તનમન્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો પાઠ પહેલાંના, શરણાઈ, ઢોલક અને રંગ. તો આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો જરૂરથી શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. આવા ઘણા બધા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે અને આવા અલગ અલગ ચેનલની અંદર તમને ધોરણ 2નું કલોલનું પ્લેલિસ્ટ છે, એમની અંદર બીજા સ્વાધ્યાય પોથીના વિડીયોઝ જોવા મળશે. તો ઉપર વિડીયોઝની બાજુમાં પ્લેલિસ્ટ હોય ને, એમાં નીચે સ્ટાન્ડર્ડ 2 કલોલનું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ છે, એમાં બીજા સ્વાધ્યાય પોથીને લગતા પણ પ્રશ્ન જવાબ તમને ત્યાં જોવા મળશે, બરાબર. તો જોઈ લેજો એ વિડીયો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.